संस्कार सहयोग समर्पण थी वराइली भारत विकास परिषद महाविजय शाखा आजे डीसा राजमंदिर थिएटर नी अंदर संस्कार नाटकनु सुंदर आयोजन करवामां आव्युं छे। अहीं डॉक्टर जगदीश भाई अहीं नाटकना विषय बे त्रण शब्दों त्यां थोड़ा एमनी पोतानी एक आजनो कार्यक्रमना विषय एक शुभेच्छा पाठवशे। नमस्कार मित्रों, आपके संस्कार नाटक ने इतनी भव्य सफलता मिली छे के 432 सीटों तो 432 टिकट वेचाई गई छे। ऊपरथी 15-20 जणने ना पाड़वी पड़े एटले आ तमाम जे समारे मेहू भाईने जाय छे एमना तमाम नाटक सक्सेस छे। आ अमारुं चोथुं नाटक छे, ए तमामनो खूब खूब आभार। जय माता। अहीं संस्थाना प्रमुख મારી સાથે દિનેશભાઈ પણ છે। દિનેશભાઈ આજના તબક્કે દિનેશભાઈ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા તરફથી આયોજિત કરેલું નાટક સંસ્કાર એક દિશા માટે ગૌરવપૂર્ણ છે, દિશા માટે ગૌરવપૂર્ણ બાબત છે। સર અહીંયા મારી સાથે જે અહીંયા મેહુલભાઈ નામ છે આપનું, સર આપ થોડો આપનો પરિચય આપશો સર? અર્બન ઇન્ટરનેશનલ થિયેટર સેન્ટર 1971 આજ દિન સુધી 50 વર્ષ થઈ ગયા સંસ્થાને, બધા સામાજિક હેતુલક્ષી કોમેડી નાટ્ય પ્રયોગ કરીએ છીએ અને દિશા ખાતે અમારો કદાચ આ ચોથો નાટ્ય પ્રયોગ અને કેટલો વિશ્વાસ છે અમારી ઉપર કે નાટક જોયા વગર શરૂ આયોજન કરેલું એ અમારા માટે ગૌરવની વાત છે। અને આજના નાટકનો મુખ્ય ઉદ્દેશ બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાવો। બહુ સરસ મજાની વાત કરી કે જો કે મારો સબ્જેક્ટ પણ આ જ છે કે બેટી બચાવો બેટી વધાવો એના અનુરૂપ આ સરસ મજાનું નાટક ને એમના વિશે થોડી એમને વિશેષ માહિતી આપી છે। મારી સાથે અહીંયા બહારથી મહેમાનો પણ આવેલા છે, એમની થોડી ઓળખાણ એમનો પરિચય પણ લઈશ સર આપ। ઉર્વેશ પંડ્યા, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના અધ્યક્ષની જવાબદારી છે। ભારત વિકાસ પરિષદ ડીસા મહાવિજય શાખા દ્વારા આજે જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે નાટક, અને એમાં એનું નામ પણ સંસ્કાર, ભારત વિકાસ પરિષદના અન્ય પ્રકલ્પો પૈકીનો એક પ્રકલ્પ છે અમારો, એ બદલ ડીસા મહાવિદ્ય શાખાને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન સર આપ કઈ બે શબ્દો સુનિલભાઈ પરીખ સિપ્પુર સાથે। ઓકે ઓકે, ખૂબ જ સરસ મજાની વાત કરી, બધા પરિવાર મિત્રોએ પણ વાત કરી, મારી સાથે અહીંયા પરિષદના બધા પરિવારના સદસ્યો પણ અહીંયા આવેલા છે, મારી સાથે અહીંયા બેન પણ એક સંસ્કાર નાટક જોવા આવેલા છે, હું એમનો થોડો પરિચય પૂછી લઈશ। આપનું નામ? હા ચેતાબેન, આજે સંસ્કાર નાટક જોવા પાટ આવેલા છો ભારત વિકાસ મહાવિજય શાખા દ્વારા, કેવું છે આજનું, આપના વિશે શું કહેવા માગો છો? બહુ ચેતનાબેને એવું કહ્યું કે આજે પરિવાર બધો અહીંયા એકઠો થયો છે, પરિવાર સાથે અહીંયા નાટક જોવાની ખૂબ જ મજા આવશે। મારી સાથે કમલેશભાઈ કંઈક કહેવા માગે છે, કમલેશભાઈ આપ શું કહેવા માગો છો? બેસ્ટ નાટક જોવાની મજા આવી ગઈ અને